हेलो विद्यार्थी मित्रों, હું તૃપ્તિ બેન આલંબિયા નોબલ સ્કૂલ ગુરુપાલી વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 ની અંદર પાર્ટ 5 નો ઘર એક શાળા એમાં આપણે પેજ નંબર 35 સુધી પૂર્ણ કર્યું. હવે આપણે આજે 36 નું પેજ કરીશું. તો ચાલો જે પાર્ટ અધૂરો છે એ પણ જોઈએ, ઉપરના વાક્યો અને પ્રશ્ન જવાબ પણ આપણે કરીએ. તો ચાલો પેજ નંબર 36 ખોલો. પાર્ટ 5 ની અંદર આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી ઘણું શીખીએ છીએ. આપણે શીખવાડ્યું કે ઘર જ એક શાળા કહેવામાં આવે છે, અત્યારના સમયમાં તો ખાસ, કારણ કે આપણે ઘરે બેઠા જ ભણીએ છીએ. તો ચાલો, સલમાન અને રફીક તેઓના કાકા પાસે સાયકલ ચલાવતા શીખે છે. એની નીચે લાઇનિંગ કરી નાખો. એ પ્રશ્ન પણ આવશે, ખાલી જગ્યા પણ આવશે અને વિકલ્પની અંદર પણ આવશે કે સલમાન અને રફીક તેના કાકા પાસેથી સાયકલ ચલાવતા શીખે છે. તમને યાદ ન રહે તો નીચે લીટી કરી નાખો. હવે પછીનું છે વિચારવાની કહો. તમે તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો. તમે ક્યાં કામ કોની જોડી પાસેથી શીખો છો, અથવા તો શીખ્યા કોની જોડીથી? શું તમારી પાસેથી કોઈ કઈ શીખે છે? તો હા, જો વિચારો અને કહો. તો કે છે હા, જો અમે આપણે આપણા કુટુંબ પાસેથી ઘણું શીખ્યા. મેં મારા કુટુંબ પાસેથી સમભાવને શીખ્યું, એટલે સમૂહમાં રહેવાનું શીખ્યું. આપણે અલગ અલગ રહીએ છીએ, નથી રહેતા? મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન સાથે રહીએ છીએ. પછી પપ્પા પાસેથી શું શીખ્યું? તો કે નિયમિતતા શીખી, કે પપ્પા રોજ નિયમિત કામે જાય, બરાબર છે, રોજ સમયસર જાય, સમયસર આવે, નિયમમાં રહેવાનું, એવું બધું પપ્પા પાસેથી શીખવા મળે છે. પછી સાચું બોલવાની ટેવ પણ પપ્પા શીખવાડે છે. મમ્મી પાસેથી શું શીખવા મળે છે? તો કે સ્વચ્છતા રાખવાનું. જો મમ્મી આખો દિવસ ઘરે રહીએ અને સ્વચ્છતા રાખવાનું શીખવે છે, એટલે મેં તમને આગલા લેક્ચરમાં કીધું ને કે તમે નાની નાની મદદ તમારા મમ્મીને કરી શકો છો. તમારા ચોપડા વ્યવસ્થિત રાખો, પછી તમે જ્યાંથી આ કચરો ન ફેંકો, પછી ચપ્પલ જ્યારે કાઢો ત્યારે બરાબર ફરિયાની અંદર વ્યવસ્થિત કાઢો, સાયકલ રમવા માટે લ્યો તો પાછી બરાબર જગ્યાએ મૂકો. તો આવી બધી મદદ આપણે આપણા મમ્મીને કરી શકીએ, બરાબર. મમ્મી પાસેથી સ્વચ્છતા, જો મમ્મી કેવું ઘર સ્વચ્છ રાખે છે, કચરા પોતા કરે છે, ચોખ્ખાઈથી રસોઈ બનાવે છે, બરાબર ને. આ બધું મમ્મી પાસેથી શીખવા મળે. પછી શાળામાં શું શીખવા મળે? નિયમિતતા. શાળામાં સારા અક્ષરો કરવાનું આપણા મિત્ર પાસેથી શીખવા મળે, બરાબર. મિત્ર આપણને કહે જો મારા અક્ષર આવા થાય છે તો આપણે કહે મારે એવા જ અક્ષર કરવા છે, અથવા તો આપણે શાળામાં નિયમિત શાળાએ જવું જોઈએ, શાળાનો જે સમય હોય ત્યારે જવું જોઈએ. મોડા છે તો આપણને કહે છે ને કે ભાઈ સ્કૂલે તમારે વહેલું સમયસર આવવાનું, બરાબર. તો આવું બધું આપણને શાળા પાસેથી શીખવા મળે. હવે વિચારો અને લખો એના પછીનું છે. જો 36માં પેજમાં અહીંયા કોઈ ચર્ચા આપણે હવે આ ચારે ચાર ઇંચ ખાલી જગ્યા છે, હું લખાવું છું. ચાલો તમે પણ મારી જોડે લખી નાખો. આ પ્રશ્નનો જવાબ તમે તમારી બુકમાં લખજો, જેથી કરીને તમને વાંચવો હોય ત્યારે સરળ પડે. જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે, ચાલો જી, જ્યારે તમે ઉદાસ હોઉં ત્યારે તમે કોની પાસે જાઓ? તો કે છે મમ્મી પાસે. શું કામ? કે મમ્મી પાસે જાય તો મમ્મીને આપણો મમ્મી આપણને પાંચ આપણે નાનીથી મોટા થયા હોય તો મમ્મીના હાથમાં, બરાબર. તો મમ્મીને ખબર હોય કે આ શું કામ ઉદાસ છે, તો મમ્મી આપણને આપણી ઉદાસીનતા દૂર કરવા મદદ કરે. અથવા તો આપણને કહે કે તને ભૂખ લાગી છે તો લા આવતાઓ, તને જે ભાવે છે એ બનાવી દો, બરાબર. અથવા તો કોઈએ ચોકલેટ લીધી હોય ને આપણે ચોકલેટ જોતી હોય તો ઉદાસ થઈ જાય કે મને મમ્મીએ ન લઈ દીધી, તો પણ એ એક સારી વાત છે. તો મમ્મી કહેશે કે બીજા ઘરે એવું કરવાનું હોય નહીં. તો આવું બધું આપણને કોણ સમજાવે? મમ્મી સમજાવે. તો મમ્મી પાસે આપણે ઉદાસ હોઉં ત્યારે આપણે મમ્મી પાસે જાય. પછી હું ભૂતકાળ જાણવા વિશે માંગુ છું, જાણવા માંગુ છું ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું. ભૂતકાળ એટલે જે વયું ગયું છે તે, અથવા તમે જો નાના હોય ત્યારે તમે શું કરતા હતા એ તમને ખબર ના હોય ને, અથવા તો તમારે કોઈ તમારા વડીલ આગળ કઈ બની ગયું હોય તો એ બધી માહિતી કોની પાસે હોય? દાદા પાસે. કારણ કે આપણા ઘરના વડીલ કોણ છે? દાદા. આપણે પૂછે ને હે મમ્મી, દાદા ની પૂછીએ આપણે, હે દાદા હું નાનો હતો ત્યારે આવા તોફાન કરતો હતો, અથવા તો અમને શાળે જવા ટાણે બહુ કજિયો કરતો હતો, આવું પૂછીએ ને આપણે. તો આપણે જે વયું ગયું છે જેના વિશે આપણે જાણતા નથી એ આપણે કોને પૂછીએ? દાદાને પૂછીએ. અથવા તો આપણા વડીલવારે કઈ ઘટના બની હોય, અથવા તો આપણે કોઈ વસ્તુની ખરીદી કરી હોય, એ બધું જાણવું હોય તો આપણે દાદા પાસે જઈએ. તો ચાલો, હવે એના પછીનું છે મારે ખાનગી વાત કહેવી છે. ખાનગી વાત એટલે પોતાની વાત કેવી હોય ત્યારે આપણે કોની પાસે જાય? કે જે આપણે બીજા કોઈને ન કહી, ફક્ત આપણા જે ગમતું હોય એને જ કહીએ, તો બહેન પાસે જાય, બરાબર. પછી જયારે મારાથી કોઈ ખોટો થાય ત્યારે હું કોની પાસે જાઉં છું?
પપ્પા પાસે કઈ ભૂલ થઈ જાય તો આપણે કોની પાસે જાય પપ્પા પાસે જાય ને પપ્પા મારાથી આ ખોટું થઈ ગયું છે હવે મારે શું કરવું પુસ્તક ફાટી ગયું હોય તો આપણે શું કરીએ ને કઈ કે આમ શું કરવું તેમ કે કાને સાંધી લેવાય પુસ્તકો સાચવીને રખાય પછી એના પછીનો પ્રશ્ન જુઓ છે સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધા ઘરમાં પ્રવેશ કરતા પહેલા ચપ્પલ બહાર ઉતારીને આવે છે સુરેખાના કેટલાક મિત્રો ચપ્પલ ઉતાર્યા વગર ઘરમાં આવે છે તો તરત સુરેખાના દાદા છે એ તેનાથી ગુસ્સે થાય છે અને શું કહે છે પહેલા ચપ્પલ બહાર કાઢીને આવો ઘરમાં મંદિર છે તો ચપ્પલ પહેરીને અવાય નહીં તો આપણા ઘરમાં બીજો કયો નિયમ છે તો જો આપણે લખીએ શું તમારા ઘરમાં પણ કોઈ એવો નિયમ પાડવામાં આવે છે તો તે ક્યાં ક્યાં છે જો નિયમ પાડે છે તો ઘણા બધા નિયમ હોય પણ આપણે વિચારતા નથી મેં કીધું કે પર્યાવરણ એક વિચારવાની વસ્તુ છે અને સાચું અને સારું વાક્ય બનાવીને જવાબ લખવાનો છે તો કે છે હા અમારા ઘરમાં નિયમ પડે છે સવારે ઉઠીને અમે બધા ઘરના સભ્યો પહેલા તો ઉઠીએ એટલે ધરતી માતાને પગે લાગીએ છીએ પછી તો કે છે વડીલોને પ્રણામ કરીએ છીએ જો સ્કૂલે આવીએ તૈયાર થઈ જાય એટલે તરત આપણે મમ્મીને પગે લાગીને આવીએ વડીલોના આશીર્વાદથી ઘણું બધું આપણને ન આવડતું પણ આવડી જાય મહેનત તો કરવાની જ છે છતાં પણ આવા નિયમ ઘરમાં હોય તો બાળક નિયમિતતા શીખે પછી તો કે છે કઈ બપોરે ઘણીવાર કામે ગયા હોય પપ્પા ઘરે ન હોય દાદા ન હોય તો કે છે અમે બધા રાત્રે બધા સાથે બેસીને ભોજન કરીએ છીએ કારણ કે બધા વડીલો ઘરના સભ્યો બધા રાતે ઘરે હોય તો આપણે રાતે બેસીને બધા એકબીજા અલગની મલગની વાતો કરે છે કે અમારે ત્યાં આવું થયું અમારા સ્કૂલમાં આવું થયું બાળકો એવી વાત કરે પછી ટેલિવિઝન જોવે અથવા તો કોઈ હસાવાની વાતો હોય તો એ બધા રાતે બેસીને કરે છે અને જમે છે તો આવી રીતે કુટુંબમાં આપણે ઘણું બધું શીખવા મળે છે પેજ નંબર 36 અહીંયા પૂર્ણ થઈ ગયું છે તમારે આ જે ખાલી જગ્યા છે ચોપડીની અંદર એ લખી લેવાની છે પ્રશ્નના જવાબ નોટમાં લખવાના છે હવે આપણે પછી 37 નું પેજ જોઈશું બરાબર અસ્તુ